गुड मॉर्निंग, जय स्वामीनारायण। आनाथी आगळना वीक में आपणे जाहेर खर्चनो अर्थ अने एना महत्वनी अने भारत में टोटल जाहेर खर्च केटला छे, एना प्रकारो केटला छे अने केवी रीते अत्यारे जाहेर खर्च सतत वधतो जाय छे एना विषेनी आपणे माहिती मेळवी हती। एना पछीना आजना लेक्चरमां आपणे युनिट 4 एना पछीनो टॉपिक जेनुं नाम छे FRBM एक्ट, बराबर, जेनुं नाम शुं छे तो के FRBM एक्ट छे। अने आ एक्ट मुजब आ एक्ट आपणा बीकॉम माटेनुं युनिट 4 सौथी मोस्ट IMP प्रश्न छे। खास ध्यान आपजो आजना लेक्चरमां, जेमां सौथी पहेला FRBM एक्ट अथवा तो ए कायदो छे ए से शुं एनी माहिती मेळवशुं। तो के भारतमां जाहेर देवानो सतत वधतो जतो बोझ એ અત્યારે શું છે? તો કે ચિંતાનો વિષય બન્યો છે। જાહેર દેવાનો બોજ આર્થિક વિકાસની પ્રક્રિયાને હાનિ પહોંચાડે છે, અને ખાસ તો એટલા જ માટે કે એમાં સરકારની રાજકોષીય પ્રવૃત્તિઓમાં જે ગેરશિસ્ત પ્રવર્તે છે તે પ્રતિબિંબ થતું હોય છે। જો મિત્રો, આનાથી આગળના ટોપિકમાં આપણે ભારતમાં જાહેર ખર્ચ કેટલું છે, એના પ્રકારો કેટલા છે, અત્યારે જાહેર ખર્ચમાં સતત વધારો થયો છે અને એ ખર્ચાને પહોંચી વળવા માટે આપણી સરકાર છે એ દેવાનો ઉપયોગ કરે છે, દેવાના ઉપયોગની સાથે સાથે ઘણીવાર નવી નોટોના છાપકામણીનું કામ કરે છે, ખાદની પુરવણીનું કામ કરે છે, ત્યારે આવું બધું વધતો ગયો છે સરકારનો જાહેર દેવો એ અત્યારે સરકાર માટે એક ચિંતાનો વિષય થયો છે। અને આ જાહેર દેવો આર્થિક વિકાસને શું પહોંચાડે છે? હાનિ પહોંચાડે છે। અને આ સાથે સાથે અત્યારની આપણી સરકાર એ ગેરશિસ્ત પ્રવર્તે છે, અને એ ગેરશિસ્ત પ્રવર્તે છે એની પ્રતિબિંબરૂપ અત્યારે આપણે જાહેર ખર્ચમાં જે વધારો થયો છે એ વધારો શું કામ થાય છે એને સમજવા માટે એક નિયમની રજૂઆત થઈ હતી, જેમાં રાજકોષીય ક્ષેત્રમાં સરકારની ગેરશિસ્તને રોકવા માટે ભારતની સંસદે 2003 રાજકોષીય જવાબદારી, આનું પૂરું નામ છે રાજકોષીય જવાબદારી અને બજેટના સંચાલનનો કાયદો, બીજી વાર બોલું છું, ભારતમાં 2003 સંસદમાં રાજકોષીય જવાબદારી અને બજેટના સંચાલનના કાયદો એવું નામ આપ્યું છે, જેને એન્જિનનું અંગ્રેજીના ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ મંજૂર કર્યો હતો, જે 2004 એનો અમલ સંપૂર્ણપણે કરવામાં આવ્યું હતું। અને આવી રીતે 2004 એમનું અમલીકરણ થયું હતું। પહેલાં પેરેગ્રાફમાં એટલું કહેવા માગીએ છીએ કે ભારતમાં જાહેર દેવો છે એ સતત અત્યારે ચિંતાનો વિષય બની ગયો છે, અને આ જ ચિંતાના વિષયને એ આર્થિક વિકાસની પ્રક્રિયામાં શું પહોંચાડે છે? તો કે હાનિ પહોંચાડે છે। અને ખાસ તો એટલા જ માટે રાજકોષીય પ્રવૃત્તિમાં જે ગેરશિસ્ત પ્રવર્તે છે એ ગેરશિસ્તને સમજવા માટે એક કાયદો અમલમાં આવ્યો, જે 2003 સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે રાજકોષીય જવાબદારી અને બજેટનું સંચાલન, જેને અંગ્રેજીમાં ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેનું અમલ 2004 અમલમાં આવ્યું છે। યાદ રાખજો, આવી મુદ્દા 2003 એની રજૂઆત સંસદમાં થઈ હતી અને 2004 એનું અમલ થયું હતું, જેને રાજકોષીય જવાબદારી અને બજેટના સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। FRBMના કાયદામાં સરકારને ભારપૂર્વક એવું નિર્દેશ આપવામાં આવ્યું છે કે 2007-08 સુધીમાં બજેટની જે મેચ્યુલી ખાત છે એને આપણે સંપૂર્ણ નાબૂદ કરવી છે। જો કે પછીના કાયદામાં સુધારો કરી અને 2007-08 બદલે એ લોકોએ 2008-09 આ સંદર્ભમાં આ પ્રકારના બજેટમાં મેચ્યુલી ખાત એ આપણા GDPમાં 0.5% ઓછું કરવાનું નિયમ FRBM એક્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ બીજો પેરેગ્રાફ યાદ રાખજો કે 2002 FRBM એક્ટમાં ભારપૂર્વક એવું રજૂ કરવામાં આવ્યું છે કે 2007-08 સુધીમાં મહેસૂલી ખાત એ સંપૂર્ણપણે નાબૂદ કરશું, અને પાછળથી એને બદલીને 2008-09 એને દેવામાં સંદર્ભમાં પ્રતિ વર્ષે 0.5% મહેસૂલી ખાતમાં ઘટાડો કરવાનું સૂચન આ FRBM એક્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। 2007-08 સુધી સરકારે રાજકોષીય દઢીકરણની દિશામાં ઠીક ઠીક પ્રગતિ કરી, અને 7-08 વૈશ્વિકીકરણની નાણાકીય કટોકટી તેમજ વિશ્વ બજારમાં પેટ્રોલિયમના પેદાશની ભાવવૃદ્ધિના લીધે સરકારની આ દિશામાં થયેલા પ્રયાસો કેવા પડી ગયા? તો કે ઢીલા પડી ગયા, અને 10-11
3.4% રાજકોષીય ખાતમાં 5% સુધીનું ઘટાડવાનું દેવાના અંદાજમાં ઘટાડવાના અંદાજો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રની FRBM એક્ટનો કાયદો અને રાજસ્થાનના આ જ કાયદાઓનું અત્યાર સુધીનો અનુભવ એ બતાવે છે કે રાજકોષીય દઢીકરણના વૈધાનિક લક્ષ્યાંકોની અર્થતંત્રના બૃહદ સંચાલન પર સકારાત્મક અસર થઈ છે. અને 2011 અને 2012 કેન્દ્રીયકરણના બજેટમાં કેન્દ્ર સરકારે એવો ઈરાદો વ્યક્ત કર્યો છે કે FRBM એક્ટના કાયદામાં આગામી 5 વર્ષ માટે રાજકોષીય દઢીકરણનો માર્ગનો સુધારો કરવાનું અમલમાં કરવામાં આવ્યું છે. અને મહેસૂલી ખાત તથા નાદવું થાય અને મહેસૂલી ખાતમાં ઘટાડો થાય એવું GDPમાં 3% સુધીની સપાટીએ લઈ જવાનો FRBM એક્ટનો કાયદો રજૂ કરવામાં આવ્યો છે. અને 13માં નારા પંચે એવી ભલામણ કરી છે કે આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારોના સંયુક્ત જાહેર દેવાની કુલ રકમ ભારતની GDPમાં 24% વધવી જોઈએ નહીં, અને આ માટે જરૂર પડે તો રાજ્ય સરકારોએ પોતાના FRBM એક્ટના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અને આવી રીતે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયમાં જાહેર દેવાના સંચાલન અંગે એક સ્વતંત્ર કાર્યાલયની રચના પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે આગામી વર્ષમાં પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એક્ટ અંગેનું એક ખરડો સંસદમાં રજૂ કરવાનો પણ વિચારી રહી છે. ટૂંકમાં એમ કહેવા માગે છે કે FRBM એક્ટ, જેની શરૂઆત 2003 થઈ હતી, જેનો અમલ 2004 થયું છે, અને 2007-08 મહેસૂલી ખાત સંપૂર્ણપણે નાબૂદ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો, અને એને બદલીને 2008 અને 2009 0.5% GDPમાં જાહેર દેવાનું પ્રમાણ ન વધવું જોઈએ એવા લક્ષ્યાંકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પેટ્રોલિયમની પેદાશોના ભાવવૃદ્ધિના કારણે આ લક્ષ્યાંકો લાંબા ગાળે હાંસલ ન થવાના કારણે 2010-11 મહેસૂલી ખાતમાં 3.4% અને રાજકોષીય ખાતમાં 5.1% જેટલા લક્ષ્યાંકો અને અંદાજો રજૂ કરવામાં આવ્યા હતા. અને આમ 2011 અને 2012 કરીને 14 અને 15 સુધીમાં મહેસૂલી ખાદ નાબૂદ કરવાનું અને GDPમાં 3% મહેસૂલી ખાદમાં પ્રમાણ ન વધવું જોઈએ એવા પ્રકારની વિચારણા FRBM એક્ટના કાયદામાં રજૂ કરવામાં આવી હતી. હવે આવશે FRBM એક્ટના કાયદાનું મૂલ્યાંકન. તો કે FRBM એક્ટના કાયદા દ્વારા કેન્દ્ર સરકારે પોતાની રાજકોષીય જવાબદારીનું શું કર્યું છે, અહીંયા સ્વીકાર કર્યું છે અને નાણાકીય શિસ્તનું પાલન કરવાની ઈચ્છા દર્શાવી છે, અને ભવિષ્યની સરકારોને સંભવિત 2 જવાબદારી પર પણ મર્યાદા મૂકવામાં આવી છે. સ્પષ્ટ છે કે કાયદાનું રક્ષણ કરવાના પાલન કરવામાં આવે તો વર્તમાન પેઢીના બેફામ દેવાના જે અક્ષય બોજાઓ ભાવિ પેઢીઓમાં ઉઠાવવા પડતા હતા તે પરિસ્થિતિ હવે અટકાવી શકાશે, આંતર પેઢીને અન્યાયને નાબૂદ કરી શકાશે. અને FRBM એક્ટના કાયદા હેઠળ હવે નાણાં પ્રધાને દર વર્ષે દેશની નાણાકીય સ્થિતિનું અહેવાલ રજૂ કરવાનું ફરજિયાતપણે રજૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજકોષીય ખાતના લક્ષ્યાંકોની સિદ્ધિમાં કેન્દ્ર સરકારને સફળતા ન મળી એના કારણો પણ દર્શાવવા પડે છે. જો FRBM એક્ટના કાયદાના મૂલ્યાંકનમાં એવું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સૌપ્રથમ મૂલ્યાંકન એવું રજૂ કર્યું છે કે FRBM એક્ટના કાયદા અનુસાર કેન્દ્ર સરકારે પોતાની રાજકોષીય જવાબદારીનો અહીંયા સ્વીકાર કર્યું છે અને નાણાકીય શિસ્તનું પાલન કરવાની એમને ઈચ્છા દર્શાવી છે. અને આ ઈચ્છા દર્શાવતા FRBM એક્ટના કાયદા હેઠળ નાણાં પ્રધાને દર વર્ષે પોતાના સ્થિતિનો અહેવાલ અને પોતાની સ્થિતિ એ શું છે અને અત્યારે રાજ્યની અને દેશની સ્થિતિ કેવી રીતે ત્યાં પહોંચી છે અને ખાદમાં શું કામ વધારો થયો છે એ બધી જ રજૂઆત ફરજિયાતપણાએ નાણાં પ્રધાને દર વર્ષે રજૂ કરવી પડશે. અને આ જ લક્ષ્યાંકોની સિદ્ધિ માટે કેન્દ્ર સરકારની સફળતા ન મળી છે અને કેન્દ્ર સરકારે ખાદમાં વધારો થયો છે એના કયા કયા કારણો છે તે એ કારણોની પણ રજૂઆત કેન્દ્ર સરકારે દર વર્ષે પોતાના સંસદમાં રજૂ કરવી પડશે. એ સૌ પ્રથમ પહેલો મૂલ્યાંકન છે. બીજું મૂલ્યાંકન કે આ બધું હોવા છતાં FRBM એક્ટના
કેટલાક વિરોધી કે ટીકાઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સૌથી પહેલી ટીકા કે મહેસૂલી ખાદ્ય શૂન્ય હોવી જોઈએ એ વાત અહીંયા સર્વસ્વીકૃત છે. પણ ભૂતકાળમાં કેન્દ્ર સરકારના સત્તાદળ કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઘણીવાર મહેસૂલી ખાદ્ય GDPના 3-4% જોવા મળી છે, જેના બે કારણો હતા. એક તો કેન્દ્ર સરકારે સ્તરે કર ઉપરની GDPના પ્રમાણમાં ઘટતું હતું, અને બીજું વ્યાજની ચૂકવણી, સંરક્ષણ ખર્ચ, સબસિડીઓ જેવા બિન યોજનાકીય ખર્ચાઓ પણ સરકારના વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કાયદા દ્વારા સરકારને મહેસૂલી ખાદ્યને ઘટાડવાની ફરજ પાડવામાં આવી છે. તે શક્ય છે કે સરકાર શિક્ષણ અને જાહેર સ્વાસ્થ્ય જેવા અગત્યના સામાજિક ખર્ચાઓ પર કાપ મૂકવા પ્રેરાય છે. પરંતુ મુશ્કેલી એ છે કે સામાજિક સેવાઓના સમર્થકોની કોઈ મજબૂત અને વાચાળ લોબી નથી, એટલે કે સરકાર માટે આ ખર્ચા ઘટાડવાનું કામ બહુ મુશ્કેલ નથી. પણ આમ જનતાના કલ્યાણની દ્રષ્ટિએ આ ખર્ચા જરૂરી જ નહીં, પરંતુ અત્યારે અનિવાર્ય ગણવામાં આવ્યા છે. ટૂંકમાં સૌથી પહેલું જ મૂલ્યાંકનમાં કેટલીક ટીકાઓ રજૂ કરવામાં આવી છે, જેમાંની સૌથી પહેલી ટીકા કે મહેસૂલી ખાદ શૂન્ય હોવી જોઈએ એ વાત સાચી છે. પરંતુ મહેસૂલી ખાદને શૂન્ય કેવી રીતે રાખવી એ બાબત અત્યારે નિષ્ફળ અને આદર્શ બાબત છે. પરંતુ એને આ જ આદર્શ બાબતને આપણે નિષ્ફળ સાહેબ જોવા મળે છે, કારણ કે 3-4% વધારો જ જોવા મળે છે. એ શું કામ જોવા મળે છે? તેમાં સૌથી પહેલું જ કારણ કે જો દર વર્ષે GDPમાં 3-4% પણ આપણે ન લઈ જઈએ ખાદ, અને એ ખાદમાં શૂન્ય લઈ જવાનું જો આપણે પ્રયત્ન કરીએ, પરંતુ સરકારને આ જે પ્રયત્ન કરે છે જેમાં સરકાર પોતાના જાહેર ખર્ચમાં જો ઘટાડો કરી દે તો લોકોને વિવિધ પ્રકારની સામાજિક સુવિધાઓ પ્રાપ્ત નથી થતી, અને વિવિધ પ્રકારની સામાજિક સુવિધાઓ અને આમ જનતાના કલ્યાણના દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે સમજી શકીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા જો આપણે સ્વાસ્થ્ય જેવી, શિક્ષણ જેવી અને આરોગ્ય જેવી સુવિધાઓ જો સરકાર તરફથી મહેસૂલી ખાદ્યને દૂર કરવા માટે જો સરકાર તરફથી આવા કલ્યાણના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને જો આપણે આવી પ્રકારની સુવિધાઓ જો સરકારને આપણે નહીં આપીએ તો લાંબા ગાળે શું થશે કે લાંબા ગાળે વિવિધ પ્રકારની આમ જનતાના કલ્યાણની દ્રષ્ટિએ આ ખર્ચાઓ જરૂરી બન્યા છે અને અનિવાર્ય પણ ગણવામાં આવે છે. જો આપણે એ જ ખર્ચાઓ જો સરકાર તરફથી ઘટાડી દેવામાં આવે તો આમ જનતા સુધી જે વિવિધ પ્રકારના લાભો મળવા જોઈએ એ લાભો લોકોને પ્રાપ્ત થતા નથી. બીજો મુદ્દો, બીજી મર્યાદા, બીજું મૂલ્યાંકન કે મહેસૂલી ખાદ ઘટાડવાના બે રસ્તાઓ છે. સૌથી પહેલો રસ્તો કે એક તો સરકારની મહેસૂલી આવક વધારવી, અને બીજું સરકારના ખર્ચાઓ ઘટાડવા. સરકાર પોતાની મહેસૂલી આવક વધારવા માટે સરકારે એવા પ્રયાસો કરવા જોઈએ કે જેથી કર ઉપજ અને GDPનો ગુણોત્તર વધી જાય. FRBM એક્ટના કાયદામાં આ બાબતને સર્વોચ્ચ અગ્રતા આપવાની જરૂર હતી, પરંતુ કર ઉપજ અને GDPના ગુણોત્તર વિશે કોઈ કલમ કે જોગવાઈ આ કાયદામાં રજૂ કરવામાં આવી નથી. આ કર ઉપજ કે GDPના લક્ષ્યાંકની પણ વાત કરવામાં આવી નથી. વાસ્તવમાં સરકાર એક કે બીજા કારણસર કરવેરામાં વિધિવત રીતે પ્રકારની રાહતો અને છૂટછાટો આપે છે, અને એમાંની ઘણી બધી રાહતો અને છૂટછાટો બિનજરૂરી અને કેવી છે, બિનઅસરકારક છે, અને તેથી તેને નાબૂદ થવી જોઈએ. વહીવટતંત્રમાં સુધારણા કરીને અને કર વસૂલાતના કર નિયમો, કરચોરી નિયમો છે કડક બનાવવા જોઈએ. કરચોરીને અટકાવવામાં આવે તો પણ કર ઉપજ અને GDPમાં વિવિધ પ્રકારની ગુણોત્તર ઊંચી સપાટીએ આપણે લાવી શકીએ છીએ. FRBM એક્ટમાં આ બાબત તરફ પણ કોઈપણ જાતના ધ્યાનો આપવામાં આવ્યા નથી. જો અહીંયા બીજી મૂલ્યાંકન મૂલ્યાંકન છે એ રજૂ કરે છે કે મહેસૂલી ખાદ ઘટાડવાના બે રસ્તા હોય. સૌથી પહેલો રસ્તો એ છે કે એક તો સરકાર પોતાની મહેસૂલી આવક વધારવી જોઈએ, અને બીજો રસ્તો કે સરકાર પોતાના મહેસૂલી ખર્ચામાં પણ ઘટાડો કરી દેવામાં આવે. જો સૌથી પહેલો રસ્તો છે કે સરકાર પોતાની મહેસૂલી આવક વધારવી જોઈએ કે કર ઉપજ અને GDPના ગુણોત્તરમાં વધારો થવો જોઈએ, એટલે કે GDP અને કર ઉપજમાં આવક વધારવી દેવી જોઈએ. પરંતુ આપણે પણ ખબર છે કે સરકાર પોતાની આવક નથી વધારતી, અને જો આવક વધારવાની કોઈપણ જાતની કલમ કે જોગવાઈ FRBM એક્ટના કાયદામાં તમને ક્યાંય જોવા મળતી નથી. બીજી વસ્તુ કે જો કલમ અનુસાર અથવા તો કોઈપણ કરવેરામાં જો વધારો પણ કરી દેવામાં આવે તો બીજી બાજુ એવા આપણા સરકારમાં એવા પણ કરવેરા છે કે જેમાં ઘણી બધી છૂટછાટો અને ઘણા બધા
રાહતો આપવામાં આવી છે અને એમાંની ઘણી બધી છૂટછાટો અને રાહતો એવી છે કે જે બિનજરૂરી છે. તો એવા બિનજરૂરી કરવેરાની રાહતોમાં પણ વિવિધ પ્રકારના સુધારાઓ થવા જોઈએ, જેથી કરી અને કરવેરાની આવકમાં પણ વધારો થઈ શકે. આ સિવાય કરવેરાની જે વસૂલાત છે એના નિયમો પણ કડક થવા જોઈએ, તો પણ આપણા જીડીપીમાં વિવિધ પ્રકારના સુધારાઓ આપણે લાવી શકીએ છીએ. એના સિવાય કર વસૂલાતનું જે આખું વહીવટતંત્ર છે અને કરચોરી જે થતી હોય છે એનામાં પણ વિવિધ પ્રકારના સુધારણાઓ જો અમલમાં લઈ આવશું તો જ લાંબા ગાળે કર વસૂલાતની આવકમાં શું થઈ શકે છે, વધારો થઈ શકે છે. અને આવી રીતે કર વસૂલાતની આવકમાં વધારો થશે તો જ આપણો સૌથી પહેલો જે નિયમ છે કે જે મહેસૂલી ઘટાડવાનો જે સૌથી પહેલો અને પ્રથમ પગલું છે એ પ્રથમ પગલું આપણે અનિવાર્યપણે એનો ઉપયોગ કરી શકશું. એવી જ રીતે એનો બીજો પગલો હતો કે સરકાર પોતાના ખર્ચાઓમાં શું કરી શકે, ઘટાડો કરી શકે છે. એટલે કે સરકાર પોતાના જ્યારે ખર્ચાઓ ઘટાડશે ત્યારે પણ લાંબા ગાળે શું થાય છે કે સરકાર પોતાના ખર્ચાઓ ઘટાડે તો લાંબા ગાળે આપણા અર્થતંત્રમાં વિવિધ પ્રકારની જે સુવિધાઓ, આપણી કલ્યાણના ધોરણમાં આપણે વિવિધ પ્રકારની જે પ્રજા છે એમને આપી છીએ, તો એ પ્રકારની સુવિધાઓ કલ્યાણમાં ઘટાડો થવાના કારણે સરકાર પોતાના ખર્ચાઓ ઘટાડશે તો લાંબા ગાળે કલ્યાણમાં ઘટાડો થશે, જે આપણા અર્થતંત્ર માટે અને લોકો માટે પણ ઉપયોગી સાબિત થતું નથી. એના પછીનું મૂલ્યાંકન છે કે FRBM એક્ટના કાયદામાં જાહેર ખર્ચ માટે નાણાં મેળવવાના પ્રશ્નની સમસ્યાની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી નથી. સરકારના મહેસૂલી ખર્ચા તેમજ મૂડી ખર્ચા માટે રિઝર્વ બેંક પાસેથી ખાધ પુરવણી દ્વારા નાણાં મેળવવાની પદ્ધતિની નિર્મૂળ કરી દેવાની આ સમસ્યાનો અંત આવી જતો નથી. કે FRBM એક્ટમાં હજી એક પ્રશ્ન છે કે જ્યારે સરકાર પોતાના સંદર્ભમાં એટલે કે નાણાં મેળવવાના જે પ્રશ્નો છે એ પ્રશ્નનો માત્ર એક જ ઉકેલ છે કે રિઝર્વ બેંક પાસેથી આપણે ખાધ પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરવાનું, પરંતુ આ જે ઉપાય છે એ નાનો ઉપાય ગણવામાં આવે છે. એના સિવાયના ઉપાયો ખાધ પુરવણી દ્વારા કેવી રીતે કરવું અથવા તો કેવી રીતે આપણે પોતાના આવક મેળવવી એના કોઈ પણ જાતના FRBM એક્ટમાં રજૂઆત કરવામાં આવી નથી. ઉપસાર તરીકે એટલો જ કહી શકાય કે ખાધ પુરવણી જે પદ્ધતિ છે એની નિર્મૂળ થતાં સરકારને બજારમાંથી ઊંચા વ્યાજે લોન લેવાની ફરજ પડે છે અને તેથી સરકાર પર વ્યાજ ચૂકવણીનો બોજ વધતો ગયો છે. FRBM એક્ટના કાયદામાં માની લેવામાં આવ્યું છે કે ખાધ પુરવણી હંમેશા પૂર્વાજનક અને ફુગાવો હંમેશા આર્થિક વિકાસ માટે હાનિકારક હોય છે. આ ધારણા તદ્દન સાચી નથી. સરકાર રિઝર્વ બેંક પાસેથી લોન લે છે અને ત્યારે તે નવા નાણાંનું શું કરે છે, સર્જન કરે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે એ સાચું, પણ પરિણામે ફુગાવાની સમસ્યા જે સર્જાશે એ આધાર બે બાબતો ઉપર રહેલું છે. ખાધ પુરવણી નું પ્રમાણ અને નવા નાણાંનું સર્જન છે એના ઉપયોગની દિશા કઈ છે. જો ખાધ પુરવણીનું પ્રમાણ મર્યાદિત હોય અને નવાણાંનો ઉપયોગ કાળજીપૂર્વક સારી દિશામાં કરવામાં આવે તો ફુગાવાનું સર્જન થતું નથી. ઉપરાંત અર્થતંત્રમાં મંદી જેવું વાતાવરણ હોય ત્યારે નવા નાણાંના પુરવઠાનો વધારો એ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. અને નાણાંનો પુરવઠો વધતા કુલ માંગ વધશે અને મંદીના વાદળો વિખરાશે. એટલે ટૂંકમાં FRBM એક્ટમાં એવું માની લેવામાં આવ્યું છે કે ખાધ પુરવણી હંમેશા લાંબા ગાળે ફુગાવાનું સર્જન કરે છે, પરંતુ ફુગાવાનું સર્જન ત્યારે જ થશે કે જ્યારે ખાધ પુરવણીનું પ્રમાણ અને એની દિશા સાચી હોય. જો ખાધ પુરવણીનું પ્રમાણ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવતી હોય અને નવા નાણાંનું જે સર્જન છે એનું જો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરશું તો લાંબા ગાળે ફુગાવાની સમસ્યા અને મંદીના જે વાતાવરણ હશે એને પણ આપણે દૂર કરી શકશું. અને આવી રીતે FRBM એક્ટમાં જે ખાધ પુરવણીનું અને જે રાજકોષીય નીતિમાં ખાધ પુરવણીને જે શૂન્ય કરી દેવાનું જે ઉદ્દેશ્ય હતું જે લાંબા ગાળે કેવું હતું, સાચું ન પડ્યું હતું. પરંતુ એ FRBM એક્ટમાં ઘણી બધી મર્યાદાઓ છે જેમાં ઘણી બધી રજૂઆત થઈ છે, છતાંય આ FRBM એક્ટમાં આપણા અર્થતંત્રમાં ખાધ પુરવણીને શૂન્ય લઈ જવાનું અને 3-4% જે લઈ જવાનું જે આખું લક્ષ્યાંક હતું એ લક્ષ્યાંક અને એ આખું જે ઉદ્દેશ્ય છે એ આપણા અર્થતંત્ર માટે સૌથી સારું ઉદ્દેશ્ય ગણવામાં આવે છે. આના પછીના આપણે લેક્ચરમાં આપણે આ જ યુનિટનું ખાનગીકરણ અને વિનિવેશ વિશેની ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં